विद्यासहायकोनी भर्ती माटे आजे जाहिर थशे काम चलाउ मेरिट। बपोरे 3:30 कलाके वेबसाइट पर मेरिट लिस्ट मुकवामां आवशे। शिक्षण प्रधाने करी जाहेरात। राज्य में 3300 विद्यासहायकोनी भर्ती साथे शिक्षकोना वधघट बदली कैम्प योजाशे। शिक्षण प्रधान जीतू वाघाणी टूंक समय में शिक्षकोना वधघट बदली कैम्प योजावानी जाहेरात करी। जीतू वाघाणी कहूं कि शिक्षण विभागे बदली माटे केटलाक नियमो बनाव्या छे। गांधीनगर में विधानसभा गृह की कार्यवाही दरमियान विपक्ष नो आक्षेप, सरकारे मफत भावे नेनो प्रोजेक्ट माटे टाटा ने जमीन आपी तो सरकारे कहूं कि नेनो प्रोजेक्ट ने कारणे अनेक लोगों ने रोजगारी मिली। 19 માર્ચે લેહુવા પટેલ સમાજ ટ્રસ્ટની બેઠક મળશે। પૂર્વ પ્રધાન જયેશ રાદડિયાના નેતૃત્વમાં મળનારી આ બેઠકમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ હાજર રહેશે। તો નરેશ પટેલના રાજનીતિમાં પ્રવેશને મુદ્દે દિલીપ સાંઘણીનો કટાક્ષ, કહ્યું કે હાર્દિક પટેલની શું સ્થિતિ થઈ તે બધા જાણે છે। હાર્દિક પટેલે પણ સમાજના નામે રાજનીતિ કરી, ફરી બીજા હાર્દિક પટેલ જેવું ન થાય તે જોજો। ખોડલધામના પ્રમુખ તરીકે નરેશ પટેલને આદર। तो स्व अनिल जोशिया ने मुद्दे शैलेश परमार ने मुख्यप्रधान नो आभार मान्यो, कहूं कि मुख्यप्रधान सतत अनिल जोशियारा परिवार संपर्क में था। આજે અમદાવાદ સહિત ઉત્તર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છ જિલ્લામાં સિવિયર હીટવેવની આગાહી। સૌરાષ્ટ્ર કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર, અમદાવાદમાં યેલો એલર્ટ જાહેર। 42 ડિગ્રી સુધી તાપમાન નોંધાઈ શકે। તો કચ્છના ક્રિક વિસ્તારમાંથી વધુ બે પાકિસ્તાની બોટ ઝડપાઈ। બોટમાં સવાર 4 થી 5 પાકિસ્તાની ઘૂસણખોર ફરાર। બોટનો કબજો લઈ બીએસએફે વધુ તપાસ હાથ ધરી। બોટમાંથી માછીમારીનો સામાન મળ્યો। અમદાવાદમાં ફાયર એનઓસી વગરની બિલ્ડિંગની સામે તંત્રની કડક કાર્યવાહીનો નિર્ણય। પ્રથમ તબક્કામાં 1800 કોમર્શિયલ અને કેટલાક રહેણાંક બિલ્ડિંગ પૈકી કેટલાકને તંત્રની નોટિસ ફટકારી 3 દિવસમાં જવાબ ન આપે તો ગટર પાણીના કનેક્શન કાપી દેવાશે। ફાયર એક્ટ અનુસાર 1 મહિનાથી લઈને 2 વર્ષ સુધી જેલની સજાની જોગવાઈ। અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સ નહીં ભરતા ડિફોલ્ટરો સામે એમસીની લાલાક। એમસીએ ટેક્સ નહીં ભરનાર 102 ડિફોલ્ટર્સની યાદી જાહેર કરી। કેલિકો બિલ, રેલવે પ્રસાદ બિલ અને અમૃતા બિલની યાદીમાં સમાવેશ। જૂની નવી ટેક્સ ફોર્મ્યુલા હેઠળ 300 કરોડથી વધારેનો ટેક્સ બાકી। તો સુરતમાં ગ્રીષ્મ હત્યા કેસમાં આરોપી ફેરિલ સામે ગંભીર આક્ષેપની સાથે કોર્ટમાં ફરિયાદ। આરોપી ફેરિલે જેલમાંથી ફોન કરી સાક્ષીને પોતાની તરફેણમાં જુબારી આપવા દબાણ કર્યું। જેલના કેદી તરીકે મળતા લાભનો દુરૂપયોગ કર્યા હોવાનો કોર્ટમાં ફરિયાદમાં ઉલ્લેખ। સરકારી વકીલ દયન સુખરાવાલાએ કોર્ટમાં લેખિત ફરિયાદ કરી। સુરતમાં પહેલીવાર ચાલુ ટ્રાયલે ગ્રીષ્મના પરિવારને 5 લાખનું વળતર આપવામાં આવ્યું। હત્યાના કેસમાં ટ્રાયલ દરમિયાન પીડિત પરિવારને વળતર અપાયું, 5 લાખનું વળતર મળ્યા હોવાનો આ પહેલો કિસ્સો। હત્યા કેસની ટ્રાયલ દરમિયાન જિલ્લા સેવા સત્તામંડળે કરી જાહેરાત। સાબરકાંઠામાં હેડક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાનો મામલો। પ્રાંતિજ પોલીસે ચાર્જશીટ ફાઇલ કરી, 1400 પાનાની ચાર્જશીટ કોર્ટમાં ફાઇલ કરવામાં આવી। 56 આરોપીઓના નામ સામે 33 આરોપીઓની ધરપકડ। કર્ણાટકમાં હિજાબની ઘટના બાદ હવે ગુજરાત શિક્ષણ વિભાગનો આદેશ। રાજ્યની શાળા કોલેજમાં હિજાબને મુદ્દે વિવાદ ન થાય તે માટે સૂચન। શિક્ષણ વિભાગનો તમામ ડીઈઓ, ડીપીઈઓ અને યુનિવર્સિટીઝને પરિપત્ર। કર્ણાટકની ઘટના બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચનાના ભાગરૂપે પરિપત્ર। રાજકોટમાં નકલી ઘી સાથે એક શખ્સની ધરપકડ। ક્રાઇમ બ્રાન્ચે કોઠારીયા રોડ પરથી ધરપકડ કરી 210 કિલો ભેળસેળયુક્ત ઘીનો જથ્થો પણ જપ્ત કર્યો। ભાવનગર નજીક નારીગામ પાસે 3000 જેટલા શહેરી ગરીબોની આવાસ યોજના મંજૂર કરવામાં આવી હતી। 1812 જેટલા મકાન બનાવી નાખવામાં આવ્યા, પરંતુ 22 વર્ષ બાદ પણ લાભાર્થીઓને ઘરનું ઘર મળ્યું નથી। સરકારી વિભાગોના સંકલનના અભાવે પ્રાથમિક સુવિધા શરૂ નહીં થતા મકાનોની હાલત ખંડેર બની।
छोटाउदेपुर में रसवाड़ी तालुका अंतरियाल विस्तार में रस्ताओं की हालत बिस्मार राहदारी और ग्रामजनों की रजूआत तंत्र न सांभता आखिरी स्थानिकोए रस्ता पर बेसीने रामधून बोलावी अनोखो विरोध नोंधाव्यो। 3 किलोमीटर सुधीनो रस्तो बिस्मार हालत में। तो जामनगर में कालावाड़ एपीएमसी 23 मार्च थी 1 एप्रिल सुधी बंद रहेशे। खेडूतों ने यार्ड में जर्सी न लावा यार्ड चेयरमैन ने अपील करी। 2 एप्रिल शनिवार थी एपीएमसी राबेता अनुसार चालू थशे। મહીસાગર જિલ્લા કલેક્ટર મનીષ બંસલે એક અનોખી પહેલ હાથ ધરી। જિલ્લાની પ્રજાને કલેક્ટર મનીષ બંસલે ટ્વિટરના માધ્યમથી વિકાસના કામો માટે અપીલ કરી, કેમકે રાજ્ય સરકાર ગ્રામ પંચાયત અને જિલ્લાના વિકાસ માટે 2-2 કરોડની ગ્રાન્ટ ફાળવે છે, જેથી જે ગામ કે તાલુકો વિકાસથી વંચિત હોય તે સીધો મારો સંપર્ક કરી શકે છે। સુરતમાં એસટી વિભાગે હોળી પર્વને લઈને એક્સ્ટ્રા બસીસ દોડાવી। દાહોદ ગોધરા પંચમહાલના રૂટ પર 216 જેટલી એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવી। 25,000 મુસાફરો લાભ લીધો। 2 દિવસમાં 56 લાખ ની એસટી ની આવક। દેવભૂમિ દ્વારકામાં દ્વારકાધીશના મંદિરે ભક્તોની ભારે ભીડ। લાખો ભક્તો પગપાળા ચાલીને દ્વારકાધીશના મંદિરે પહોંચ્યા। દ્વારકા તરફ જતા તમામ માર્ગો જય દ્વારકાધીશના નાદથી ગુંજી ઉઠ્યા। ફૂલડોલ મહોત્સવમાં જોડાવા લોકોની ભીડ। તો દ્વારકામાં ફૂલડોલ ઉત્સવને લઈને ભક્તોની ભીડ। પૂનમના દિવસે ગોમતી ઘાટ કિનારે ભક્તોની ભારે ભીડ ઉમટી। પવિત્ર ગોમતી નદીમાં હજારો ભક્તોએ સ્નાન કરીને પુણ્યનું ભાથું બાંધ્યું। ડાકોરમાં ફાગણી પૂનમના મેળાને લઈને ભક્તોનું ઘોડાપૂર। રણછોડરાયજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં સંઘ અને ભક્તો પહોંચ્યા। ડાકોરમાં પોલીસ વિભાગ દ્વારા લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। 150 સીસીટીવી કેમેરાથી મંદિર પરિસર અને ડાકોરમાં ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। એસઆરપી અને હોકાટા જવાનો પણ ખડે ભગે તૈનાત। આ તરફ અરવલીમાં યાત્રાધામ શામળાજીમાં ભક્તોની ભીડ। ફાગણી પૂર્ણિમા અને હોળી ઉત્સવના નિમિત્તે હજારો ભક્તો ઉમટ્યા। વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તોની દર્શન માટે કતારો લાગી। હોળીના પાવન અવસરે ભગવાન શામળિયા સન્મુખ રંગોત્સવ મનાવવામાં આવ્યો। મંદિર પરિસરમાં ગુલાલની છોડો ઉડાડી ભક્તો હોળીના અવસરે ભગવાન શામળિયાના દર્શન કરીને ધન્ય બન્યા। અમદાવાદના મણિનગર સ્વામિનારાયણ કુમકુમ મંદિરમાં હોળીની ઉજવણી કરવામાં આવી। હોળીના પર્વમાં ભગવાનને ચાંદીની પિચકારી અર્પણ કરાઈ। સુરતના કતારગામમાં આવેલા ગુરુકુળમાં અનોખી હોળી। કતારગામ પોલીસ મથકના પીઆઈબીડી ગોહિલે ગુટકા સિગરેટ તમાકુને સળગાવીને હોળી કરી યુવાનોને વ્યસનમુક્ત રહેવાનો સંદેશ આપવાનો પ્રયાસ। આ તરફ કેરીની સીઝન હવે શરૂ થઈ ગઈ છે। વલસાડમાં હાઈવે પર સ્ટોલ લાગી ગયા છે। મહારાષ્ટ્રની હાફૂસ કેરીની આવક શરૂ થઈ છે। કેરીના ભાવ વધારે હોવાથી ઓછા ગ્રાહક આવી રહ્યા છે। અત્યારે કેરીનો ભાવ 800 થી લઈને 1500 રૂપિયા ડઝન। વલસાડના હાઈવે પર મહારાષ્ટ્રના રત્નાગીરી અને દેવગઢની કેરી વેચાઈ રહી છે।